રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કચ્છના રાપર ગામના વકીલની હત્યા સંદર્ભે બોટાદ એસપીને આવેદનપત્ર આપી અને માંગ કરવામાં આવી છે કે આરોપીઓને ઝડપીને કડકમાં કડક સજા કરવામાં આવે. બોટાદ કચ્છમાં કચ્છ જિલ્લાના રાપરની જે ઘટના છે તેને વખોડી કાઢવામાં આવી છે. કચ્છ જિલ્લાના રાપર ગામના વકીલ દેવજીભાઈ મહેશ્વરીની ગત 25 તારીખે હત્યા કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર વકીલ મંડળ અને સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેના સંદર્ભે આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા દેવજીભાઈના હથિયારાઓની તાત્કાલિક તમામ આરોપીઓને પકડી લેવામાં આવે અને સખતમાં સખત સજા કરવામાં આવે, પ્રશાસન દ્વારા નિષ્પક્ષ અને ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કીર્તિભાઈ, મંજીભાઈ સોલંકી સહિતના આગેવાનોએ એસપીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી અને કડકમાં કડક સજા કરવાની માંગ પણ કરવામાં આવી હતી. બેન, આપનું નામ શું? હું શાંતબેન ભરતભાઈ વેગડા. અચ્છા, આજનો શું બનાવ શું છે? આ જે કચ્છ જિલ્લામાં રાપર દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કરવામાં આવેલ છે તેના માટે અમે આવેદનપત્ર આપવા આવેલ છે પોલીસ સ્ટેશન બોટાદ. તમારી શું માગણી છે આવેદનપત્ર અનુસંધાને? અમારી માગણી એવી છે કે હત્યારાને જલ્દી પકડે અને એનો ન્યાય એમને મહેશ્વરીભાઈ જે ગુજરી ગયા એમને આપી દીધો છે, હત્યા કરી છે એના માટે અમારે ન્યાય જોઈએ છે. આપનું નામ સાહેબ? કીર્તિભાઈ ચાવડા. અચ્છા, આજનો શું બનાવ છે અને આજ આવેદનપત્ર આપવા માટે? કચ્છની અંદર શોષિત વંચિત અને પીડિતના જે પાલનહાર અને એના માટે લડનારા અમારા જે દેવજીભાઈ મહેશ્વરી છે એમની અસામાજિક તત્વો દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં અમે આજે પોલીસ મહાઅધિક્ષકશ્રી, એસપી સાહેબ, કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યા છીએ. વિશેષ તમારી શું માગણી છે? વિશેષ અમારી એવી માગણી છે કે જો આવી લોકશાહીનો અનંત થશે તો આગામી સમયની અંદર દેવજીભાઈ જેવા ઘણા બધા વ્યક્તિઓનું મોરલ તૂટશે. તો અમારી એવી માગણી છે કે આ જે હત્યારાઓ રહ્યા એને ફાંસી આપવામાં આવે, દેવજીભાઈના પરિવારને ન્યાય આપવામાં આવે અને જો આ સાંજે 7 વાગ્યા સુધીમાં જો હત્યારા નહીં પકડાય તો આખા ગુજરાતની અંદર ઉગ્ર આંદોલન કરી અને દેવજીભાઈને ન્યાય આપવા માટે અમે રોડ ઉપર ઉતરશું. એવી બોટાદમાં સારંગપુર રોડ પર આવેલા પોસ્ટ ઓફિસની સામે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ બ્લડ બેંકનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત સમાજના લોકોએ માનવતા દાખવી પોતાના બ્લડને ડોનેટ કરીને ધન્યતા અનુભવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજે 250 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી. તેમજ હાલ વૈશ્વિક કોરોનાની મહામારીથી સમગ્ર વિશ્વ પરેશાનીમાં મુકાઈ ગયું છે ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા અને તેમના બિરાદરો દ્વારા સમગ્ર દેશ અને વિશ્વ જલ્દી સાજું થાય અને મહામારીના ચક્રવ્યૂહમાંથી બહાર આવે તેવી દુઆ પણ માગવામાં આવી હતી. આમ બોટાદના સાળંગપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી અને બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. હાલ અત્યારે આપણે જે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજેલ છે એ કઈ જગ્યાએ અને કેટલી બ્લડ ડોનેશનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું? સાળંગપુર રોડ પોસ્ટ ઓફિસની સામે સ્ટાર બેટરીની પાસે ગોઠવો છે અને આશરે ત્રીજો અમારો કેમ્પ છે અને પેલા ભૂતકાળમાં 1-2 કેમ્પ અમે કરી ચૂક્યા છીએ. આ બ્લડ ડોનેશનના કાર્યક્રમના આશરે અત્યારે કેટલી બ્લડ ડોનેટ થયેલ છે? આશરે અત્યારે 90-95 બોટલ થઈ છે અને અમારો ટાર્ગેટ પૂરું થાય ત્યાં સુધી 200-250 બોટલનો ટાર્ગેટ છે. આ સેવાકીય પ્રવૃત્તિની અંદર આપણે કયા કયા સમાજ દ્વારા કઈ કઈ રીતે મદદરૂપ થયેલ છે? દરેક સર્વ સમાજ, સર્વ ધર્મ, સર્વ જ્ઞાતિવાળા દરેક તરફથી મદદ થઈ છે. દરેક ધર્મના લોકો, દરેક સમાજના લોકો અમારી સાથે જોડાયેલા છે અને દરેક આપે છે, બ્લડ ડોનેટ કરે. આપણી કોઈ બીજી માંગણી, કોઈ અપેક્ષા હોય? કોઈ અપેક્ષા નહીં, ફક્ત ને ફક્ત લોકોની સેવા થાય અને લોકોને લોહીથી ફાયદો થાય, બીજે કંઈ ભાગવું દોડવું ન પડે સમય આવે એના માટે પ્રવૃત્તિ કરવી છે. શેખ હરીફભાઈ યાકુબભાઈ જમાદાર. હાલ અત્યારે આપણે કોરોનાની મહામારી વચ્ચે જે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરેલ છે એમાં કેટલી બ્લડ ડોનેટ થયેલ છે? અત્યારે ફિલહાલ ચાલુ છે 85-90 અત્યારે થઈ ગઈ છે અને અમારો 250 આજુબાજુનો અમારો ટાર્ગેટ છે. આ બ્લડ ડોનેશન કાર્યક્રમની અંદર આપને કયા કયા સમાજ દ્વારા મદદરૂપ થયેલ છે? અમારે દરેક સમાજના લોકો અત્યારે ડોનેટ કરે છે. મુસ્લિમ સમાજના આગેવાનો કામ કરી રહ્યા છે અને દરેક સમાજના આગેવાનો કામ કરીને જે ડોનેટ કરી રહ્યા છે.
આ બ્લડ ડોનેશન ની અંદર આપણી સાથે ટીમના કેટલા વ્યક્તિ જોડાયેલા છે? અમારી સાથે ટીમના લગભગ 35 જેવા ટીમના માણસો સાથે જોડાયેલા છે. આ બ્લડ ડોનેશન કાર્યક્રમ ની અંદર આપણે કોઈ માંગણી હોય, કોઈ રજૂઆત કરવા માંગતા હોય? અમે એવી રજૂઆત કરવા માંગીએ છીએ કે આ જે કેમ્પેઈન દરેક લોકોને અને દરેક સમાજના લોકોને ફાયદો પહોંચે, કોઈને લોહીથી અને જે બ્લડથી કોઈને તકલીફ હોય એની અમે જે છે સમસ્યા દૂર કરી એવો અમારો ભય છે. હાલ કોરોના મહામારી વચ્ચે આપણે કોઈ કહેવા માંગતા હોય કોઈ વસ્તુ? હાલ કોરોના મહામારીમાં અમે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ આ જે એક બીમારી છે કુદરતી બીમારી છે અને અમે એવી દુઆ માંગીએ છીએ કે ભાઈ આ જલ્દી જલ્દી જે આ બીમારી જે છે જલ્દી પૂરી થઈ જાય અને જે છે ઉપરવાળો જે છે શિફા આપ્યા.